આપનું હું છું સમીર. રાજ્યમાં આગામી 5 દિવસ મેઘરાજા ધમધોકાર વરસશે. હવામાન વિભાગે 8 અને 9 સપ્ટેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ફરી જામશે ચોમાસું. રાજ્યમાં આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે, જેમાં આગામી 8 અને 9 સપ્ટેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. દક્ષિણ મધ્ય ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે, તો ભારે વરસાદની આગાહીને પગલે વહીવટીતંત્ર એલર્ટ છે. दिन में पूरे गुजरात स्टेट को बारिश रहेगा. सबसे ज़्यादा बारिश रहेगा 8 तारीख और 9 तारीख को. 8 सितंबर 9 सितंबर को सबसे ज़्यादा बारिश रहेगा और एक्सट्रीमली हेवी रेनफॉल होने का भी संभावना है. गुजरात रीजन में हेवी टू वेरी हेवी रेन रहेगा और एक्सट्रीमली हेवी कहीं हर जगह में एक्सट्रीमली हेवी भी हो सकता है. इवन सौराष्ट्र में भी एक्सट्रीमली हेवी होने का संभावना है. વધુ વરસાદની સંભાવનાવાળા વિસ્તારોમાં 8 એનડીઆરએફની ટીમ રવાના કરાઈ છે, જેમાં સૌરાષ્ટ્રમાં કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો નવસારી, વલસાડ, સુરતમાં એનડીઆરએફની ટીમ મોકલાઈ છે. હાલમાં 7 એનડીઆરએફની ટીમને સ્ટેન્ડબાય રખાઈ છે. ઓગસ્ટમાં વરસાદની હાથતાળી બાદ જતા જતા મેઘરાજા ધમધોકાર વરસશે. ગુજરાતમાં આ વર્ષે વરસાદની ઘટ છે. અનેક વિસ્તારોમાં સારો વરસાદ ન પડ્યો હોવાથી દુષ્કાળ જેવી સ્થિતિ છે. તેવામાં હવામાન વિભાગની આગાહી ખેડૂતો માટે રાહતનું પાણી વરસાવશે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો આ તરફ બોટાદના ગઢડામાં ભારે ગાજવીજ સાથે મેઘરાજાએ પધરામણી કરી. માત્ર 1 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબકતા ચોમેર પાણીના દ્રશ્યો સર્જાયા. ધોધમાર વરસાદને પગલે બોટાદના ઝાંપે પોલીસ સ્ટેશન રોડ, સીધી ચોકમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા. ગઢડા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી છવાઈ ગઈ. ફાયર એનઓસી બીયુ પરમિશન અંગે એમસીની લાલ આંખ. અમદાવાદ શહેરની 42 હોસ્પિટલના રજિસ્ટ્રેશન રદ. ફાયર એનઓસી બીયુ પરમિશન વગર ચાલતી હતી હોસ્પિટલ અને 7 દિવસમાં દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ખસેડવા માટે તાકીદ કરવામાં આવી છે અને 7 દિવસ બાદ નવા દર્દીઓને દાખલ ન કરવા પણ સૂચના આપવામાં આવી છે. દેશમાં ત્રીજી લહેરના એંધાણ વચ્ચે સુરતમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા. રાહુલ રાજ મોલમાં આવેલા ઇન્ફિનિટી હોલમાં લોકોની ઘોર બેદરકારીનો વિડીયો વાયરલ થયો. શનિવારની રાત્રિ દરમિયાન યોજાયેલી પાર્ટીમાં 200થી વધુ યુવક યુવતીઓ માસ્ક વગર ડીજેના તાલે ઝૂમ્યા. યુવક અને યુવતીઓને જાણે પોલીસનો ડર જ ન હોય તે રીતે ડીજેના તાલે તેઓ ઝૂમ્યા હતા. માસ્ક વગર જમા થયેલા લોકો કોરોનાની ત્રીજી લહેરને ખુલ્લું આમંત્રણ આપતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. અહીં સવાલ એ છે કે તંત્ર આ પ્રકારના કાર્યક્રમોને મંજૂરી આપી રહ્યું છે તો કોણ છે એ અધિકારી કે જેણે મંજૂરી આપી? શું વિડીયોમાં જોવા મળતા લોકો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે નહીં? વિધાનસભાની ચૂંટણીને હજુ વાર છે, પણ કોંગ્રેસમાં મુખ્યમંત્રી પદને લઈને આંતરિક ઘમાસાણ શરૂ થઈ ગયું. ભરતસિંહ સોલંકીએ ઠાકોર સમાજમાંથી મુખ્યમંત્રી બનાવવાની માંગ કરતા હાર્દિક પટેલને તે ન ગમ્યું અને તેણે જ્ઞાતિનો છેદ ઉડાવી દેવાની સલાહ આપી દીધી. તમે ખૂબ રાજ કર્યું, હવે અમને રાજ કરવા દો. છેલ્લા કેટલાક સમયથી જે તે જ્ઞાતિઓમાંથી મુખ્યમંત્રી પદની માંગ થઈ રહી છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીએ રવિવારે પાટણમાં ઠાકોર સમાજના એક કાર્યક્રમમાં સ્ટેજ પરથી કહ્યું કે આગામી મુખ્યમંત્રી બહુમતી સમાજમાંથી હોવા જોઈએ. જોકે બીજા જ દિવસે તેમને તેમના પક્ષમાંથી જવાબ મળ્યો. હાર્દિક પટેલે નામ લીધા વિના ભરતસિંહની વાતનો છેદ ઉડાડ્યો. પહેલા સાંભળી ભરતસિંહ સોલંકીનું નિવેદન. તમે ધર્મ, જાતિ, ભાષા બધું ભૂલીને પણ આખા સમગ્ર ગુજરાતનું કલ્યાણ અને ભલું કરીશું,
તમે જે કરી રહ્યા છે કે અમને સત્તા આપો, અમને એટલે કોઈ વ્યક્તિગત રૂપે આપણે વાત નથી કરતા, પણ સામાજિક વ્યવસ્થામાં જેમ જગદીશભાઈએ કહ્યું કે જેની બહુમતી છે, જે બહુમતી લોકો છે, જેનો કલ્યાણની જરૂર છે, એ સૌ સમાજના બધા જ લોકો. ભરતસિંહે સ્પષ્ટ રીતે ઠાકોર સમાજનું નામ ન લીધું, પણ કાર્યક્રમ ઠાકોર સમાજનો હોવાથી તેમનો ઇશારો સ્પષ્ટ હતો. ભરતસિંહના નિવેદન બાદ હાર્દિક પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી, જેમાં વ્યક્તિ કે પક્ષનું નામ લીધા વિના ભરતસિંહની વાતનો છેદ ઉડાડ્યો. હાર્દિકે લોકોને જાતિના આધારે નેતૃત્વ ન માંગવાની સલાહ આપી. આ વાતને હાર્દિકે ગુજરાતનું અપમાન પણ ગણાવ્યું. હાર્દિકે લખ્યું કે મુખ્યમંત્રી એવા હોવા જોઈએ કે જે લોકોનું કલ્યાણ કરે. એક મુદ્દે જાહેરમાં બે વિરોધાભાસી મત ચૂંટણી પહેલા કોંગ્રેસની સ્થિતિ દેખાડે છે, અને જેનો નાયબ મુખ્યમંત્રીએ પણ ઉલ્લેખ કર્યો. ચૂંટણી આવશે, દરેક પક્ષ પોતાના ઉમેદવારો ઉભા રાખશે, અને કોને જવાબદારી રાજની સુકાનની સોંપવી, કોને સરકાર બનાવવા માટે પસંદ કરવા, એ તો પ્રજાનો અધિકાર છે, મતદારોનો અધિકાર છે. એમાં કોઈના ટ્વીટ કરવાથી કે કોઈને નિવેદન કરવાથી